એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનો જે ચેપ્ટર છે સમમિતિ, એનો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 6 ના અન્ય વિડિયોના લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે અન્ય સોલ્યુશનો જોઈ શકો છો. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું છે એમાં આવશે ડી, 4 કરતા વધુ. બીજું તેમાં આવશે ડી, ટી. ત્રીજું એનો આન્સર છે બી, 1. 4 નો આન્સર છે સી, 2. 5 જેનો આન્સર છે એસ, બી. 6 એમાં આન્સર આવશે ઓપ્શન બી, 1. 7 નો આન્સર છે ઓપ્શન બી, 1. 8 જેમાં આન્સર આવશે ઓપ્શન એ, 0. તો તમારે આ રીતે ટિક માર્ક અથવા તો ગોળ નિશાની કરવાની રહેશે. આગળ જોઈએ, લંબચોરસને બે સમમિતિ રેખાઓ હોય છે. 10મું, 5 સેમી લાંબા રેખાખંડનું પ્રતિબિંબ મેળવવામાં આવે તો મળતું પ્રતિબિંબ રેખાખંડ હોય અને તેનું માપ 5 સેમી હોય. 11 જોઈએ, રેખા એલ પર રહેલ બિંદુનું સ્થાન રેખા એલ ની કોઈ રેખા સમમિતિ લેવામાં આવે તો ખાલી જગ્યા પર હોય છે. તો અહીં આન્સર આવશે એલ, એલ પર હોય છે. તો અહીં તમારે એલ લખવાનું રહેશે. 12મી આકૃતિમાં સમમિતિ રેખાઓની સંખ્યા 4 છે. આગળ જોઈએ 13, તમે 4 રેખા આકૃતિમાં દોરેલી જોઈ શકો છો. 13માં આવશે 0 અને 8 અંકની ફક્ત 2 સમમિતિ રેખાઓ હોય છે. 14 જેમાં આન્સર આવશે મૂળાક્ષરોની સંખ્યા 7. 15 નિયમિત ષટ્કોણ એમાં આવશે 6. 16 એન બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણની એન સમમિતિ રેખાઓ હોય છે. 17 જોઈએ, સમબાજુ ચતુષ્કોણ એ વિકર્ણ પ્રત્યે સમમિતિ ધરાવે છે. 18 લંબચોરસ એ સામસામેની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી બનતી રેખા પ્રત્યે સમમિતિ ધરાવે છે. 19મું જોઈએ, આપેલા શબ્દમાં કયા કયા મૂળાક્ષરોની કોઈ સમમિતિ રેખા નથી. તો જવાબ આવશે એલ, જી અને આર. 20મું જોઈએ, આપેલા શબ્દમાં આવતા દરેક મૂળાક્ષરની સમમિતિ રેખાઓની સંખ્યા લખો. તો એસમાં 0, વાયમાં 1, એમમાં 1, ઈમાં 1 અને ટીમાં 1 અને આરમાં આવશે 0. આગળ છે, રેખા એલ ને સમમિતિ રેખા તરીકે લઈને આકૃતિ પૂર્ણ કરો. તો આ રીતે તમારે આકૃતિ પૂર્ણ કરવાની રહેશે. 22મું, રેખા એલ એ સમમિતિ રેખા બને તે રીતે આકૃતિ પૂર્ણ કરો. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે આકૃતિ પૂર્ણ કરવાની રહેશે. તમામ કંપાસ બોક્સમાં રહેલ સાધનનું અવલોકન કરી કોષ્ટક પૂર્ણ કરો. માપપટ્ટી, સમમિતિ રેખાઓની સંખ્યા તો 2, દ્વિભાજક 1, પરિકર 0, કોણમાપક 1, બે સરખી બાજુ ધરાવતું કાટખૂણ્યું 1 અને બે સરખી બાજુ ન ધરાવતું હોય તેવું કાટખૂણ્યું જેમાં સમમિતિ રેખાઓની સંખ્યા થશે 0. આકૃતિમાં બધી જ સમમિતિ રેખાઓ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનથી જે અહીં ખૂણા છે ત્યાં ખૂણાથી તમારે સમમિતિની રચના કરવાની થશે. તો આ રીતે સમમિતિ રેખાઓની રચના થશે. આગળ જોઈએ, અંગ્રેજીના કેપિટલ અક્ષરોમાં જે મૂળાક્ષરોની એક કરતા વધુ સમમિતિ રેખાઓ હોય તેવા અંગ્રેજી કેપિટલ અક્ષરો એચ, આઈ, ઓ અને એક્સ છે. આગળ જે લંબચોરસ છે તેની સમમિતિ રેખાઓ લખવાની છે, તો એ, સી અને બી, ડી. આગળ જોઈએ 27, અહીં ચહેરાના વિવિધ અંગો સાથેની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો અને નક્કી કરો તેમાં કેટલી સમમિતિ રેખાઓ છે. તો તમે આ માણસ જોઈ શકો છો, તેમાં જવાબ આવશે 1. આગળ જોઈએ, બાજુની આકૃતિમાં કઈ રેખા સમમિતિ રેખા છે, તો રેખા L. તમારા દૈનિક જીવન પર આધારિત 4 સમમિતિ ધરાવતી પ્રતિકૃતિના નામ લખવાના છે. તો તમે આ રીતે ચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ લખી શકો છો. આગળ છે એમ્બ્યુલન્સની આગળ એમ્બ્યુલન્સ શબ્દ એવી રીતે લખેલો છે કે જેથી વાહન ચલાવનારને સાઇડ ગ્લાસમાંથી એમ્બ્યુલન્સ પ્રતિબિંબ વંચાય. તો આ શબ્દ એમ્બ્યુલન્સ ઉપર કઈ રીતે લખેલો હશે, તો આ રીતે લખેલો હશે. આગળ જોઈએ, પેલું એમાં આવશે જવાબ બી, આકૃતિ બી. 2માં આન્સર છે એ, 3નો આન્સર આવશે એ. પેલી ખાલી જગ્યામાં આન્સર આવશે તાજમહેલને એક સમમિતિ રેખા છે અને એક પણ સમમિતિ રેખા ન ધરાવતો તેવા અંકોની સંખ્યા 8 છે અને 6ઠાનો આન્સર છે તેનું પ્રતિબિંબ ખૂણો અને તેનું માપ 80 અંશ છે. આગળ જોઈએ, આકૃતિની સમમિતિ રેખા છે, જો હા તો બધી સમમિતિ રેખાઓ દોરો. તો હા, એક સમમિતિ રેખા રચી શકાય. આગળ જોઈએ પ્રશ્ન 9, આકૃતિમાં L ને સમમિતિ રેખા તરીકે લઈને આકૃતિ પૂર્ણ કરો. તો આ રીતે તમારે આકૃતિ પૂર્ણ કરવાની રહેશે. આગળ જોઈએ જોડકા જોડો. નિયમિત પંચકોણ જેમાં સમમિતિ રેખાઓની સંખ્યા તમને
આપેલી છે એવીને જવાબમાં એક સામે આવશે બી, બે માં સી, ત્રણ માં એફ, ચાર માં ડી. તમે જવાબ સામેથી વાંચતા જજો. પાંચ માં ઈ, છ માં એ અને સાત માં આવશે જી. આ મુજબ તમારે આન્સર ભરવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ છ વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન. અને આવા બીજા વિડીયોના લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે અને અન્ય સોલ્યુશન તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો.